चलो प्रकरण नंबर 8, राशिओनी तुलना। तो तमे जुदी जुदी राशिओ ने बड़ ओळखो छो, अंतर, समय, झड़प, आ बधी ज राशिओनी तुलना करवानी छे। એટલે ખાસ તો અહીંયા આપણે ગુણોત્તર પ્રમાણ લેવાનું છે। શું લેવાનું છે? ગુણોત્તર પ્રમાણ। તો અહીંયા શું કીધું? જુઓ, હિનાની ઊંચાઈ આમીરની ઊંચાઈ કરતા બમણી છે। જો અહીંયા દર્શાવેલ છે, હિનાની ઊંચાઈ 150 સેન્ટીમીટર છે, આમીરની ઊંચાઈ છે એ 75 સેન્ટીમીટર છે। તો હિનાની ઊંચાઈ કેટલી છે? 150 સેન્ટીમીટર છેદમાં આમીરની ઊંચાઈ છે 75। તો આ જવાબ થશે, તમે જુઓ 75 × 2 એટલે 150। તો અંશમાં 2 આવ્યા, છેદમાં કાંઈ વધતું નથી એટલે 1 લખીએ, તો આપણો જવાબ થશે 2:1। હિનાની ઊંચાઈ આમીરની ઊંચાઈની સાપેક્ષે કેટલી વધારે છે? તો કે 2:1। કેટલી વધારે છે? 2:1। ખાસ બાળકો અહીંયા ધ્યાન રાખશું આપણે કે આવી બધી જ આપણે જે ચર્ચા કરવાના છીએ તેમાં ખાસ તો એક રાશિઓના એકમ છે એ સમાન હોવા જોઈએ। બીજું ઉદાહરણ આપણને અહીંયા આપેલું છે કે જુઓ, રીટા અને અમિત વચ્ચે 20 લખોટીઓ એવી રીતે વેચવામાં આવે છે કે જેથી રીટાને 12 લખોટી મળે, અમિત અને અમિતને 8 લખોટી મળે। તો રીટા પાસે અમિત કરતાં કેટલી લખોટી હોય? રીટા પાસે અમિત કરતા કેટલી લખોટી હોય? તો કે 3/2 ગણી। કેટલી? 3/2 ગણી। આ કેમ આવે છે? તો કે સરળ છે, કુલ લખોટી કેટલી છે? તો કે 20 છે। કુલ લખોટી કેટલી છે? 20। 20 લખોટીમાંથી રીટા પાસે કેટલી લખોટી છે? તો કે 12। જુઓ ખાસ બાળકો, રીટા પાસે 12 લખોટી છે અને અમિત પાસે 8 લખોટી છે। તો 20 અને 12 વચ્ચે એવો કંઈક સંબંધ જોડાયેલો હોય કે જેથી આપણને આ જવાબ મળે। તો જુઓ, 8 8ના બમણા કરો તો કેટલા થાય? 8 × 2 = 16, એટલે બમણા તો છે નહીં પણ દોઢ ગણા છે। કેટલા ગણા છે? દોઢ ગણા। કેટલા ગણા છે? દોઢ ગણા, એટલે કે 3/2 ગણા। અને આને ઉલટું કરીએ આપણે, જો અમિત પાસે રીટાની લખોટીના કેટલા ભાગ છે? તો કે 2/3, આનાથી ઉલટું આવ્યું, આનાથી ઉલટું। આને આપણે ગુણોત્તર પ્રમાણ સ્વરૂપે શીખવાનું છે। કયા સ્વરૂપે શીખવાનું છે? તો કે ગુણોત્તર પ્રમાણ સ્વરૂપે શીખવાનું છે। ખાસ ધ્યાન રાખજો બાળકો। હવે ત્યાર પછી જોતા જઈએ આપણે, આપણને બીજી એક આકૃતિ આપેલી છે, ચિત્તા અને માણસ, તો બંનેમાંથી કેની ઝડપ વધારે હોય? તો કે ચિત્તાની ઝડપ વધારે હોય। ચિત્તાની ઝડપ કેટલી આપેલી છે? તો કે 120 કિલોમીટર પ્રતિ કલાક, અને માણસની ઝડપ કેટલી આપેલી છે? તો કે 20 કિલોમીટર પ્રતિ કલાક। તો આવા સરળ જવાબ તમને આવડી જાય કે ભાઈ 120 અને 20, 120/20 મૂકો તો તમને સીધી જ ખબર પડે કે આ જવાબ આવે 6/1, એટલે કે 6 ગણી ચિત્તાની ઝડપ છે એ માણસની ઝડપ કરતાં કેટલા ગણી વધારે છે? તો કે 6 ગણી વધારે છે। જ્યારે આ રીતે ભાગ કરેલા હોય ત્યારે તમને સરળતાથી આવડી શકે છે। તો જુઓ, ઉપરની આપણે જે રચના જોઈ હતી કઈ લખોટીની, તો લખોટીમાં આપણે કાં તો 12/8 મૂકવાનું થાય, પ્રશ્ન કઈ રીતે પૂછેલો છે એ રીતે જ આપણે જવાબ આપવાનો થાય, આના છેદ ઉડાડીએ આપણે તો શું થાય? તો કે 4 × 3 = 12 અને 4 × 2 = 8, અને ઉલટું જોઈએ તો કે 4 × 2 = 8 અને 4 × 3 = 12, એટલે જવાબ આપણને સરળતાથી મળે છે। જવાબ આપણને સરળતાથી મળે ચાલો હવે જોઈએ આપણે વસ્તુઓને પ્રમાણમાં રાખવી અને ઉકેલ મેળવો। તો અહીંયા જુઓ, એક ચિત્ર દોરેલું છે, અરુણાએ પોતાના ઘરનું એક ચિત્ર દોરેલું છે અને તેની બાજુમાં તેના મમ્મીને ઉભેલા બતાવેલા છે। તો હવે બાળકો તમે જુઓ કે આ ચિત્રમાં કંઈક મિસમેચ છે,
ચિત્રમાં બે માળનું મકાન છે, એની સાથે એના મમ્મીની જે હાઈટ છે એ મેચ થતી નથી, ઊંચાઈ છે એ મેચ થતી નથી. એટલે વસ્તુઓને પ્રમાણમાં રાખવી અને તેનો ઉકેલ મેળવો. તો તેના માટે સૂત્ર શું છે? જો ઊંચાઈનો ગુણોત્તર અને વાસ્તવિક ચિત્રમાં જે ઊંચાઈનો ગુણોત્તર છે અને વાસ્તવિક ઊંચાઈનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. પણ અહીંયા સમાન થશે નહીં મકાનની વાસ્તવિક ઊંચાઈ, માતાની વાસ્તવિક ઊંચાઈ. તો તમને ખ્યાલ છે બાળકો કે અહીંયા મકાનની વાસ્તવિક ઊંચાઈ છે 20 ફૂટ સમથિંગ છે, અને માતાની વાસ્તવિક ઊંચાઈ કેટલી હોઈ શકે? 5 ફૂટની આસપાસ. પણ જ્યારે ચિત્રમાં મકાનની ઊંચાઈ છે એ જેટલી દર્શાવેલી છે એની સાપેક્ષે માતાની ઊંચાઈ કેવી દર્શાવેલી છે? વધારે. આ સાપેક્ષતા છે એ શા માટે છે? તો કે વસ્તુઓને પ્રમાણમાં જાળવી રાખવા માટે. હવે આપણે આપણું સ્વાધ્યાય નંબર 8.1 શરૂ કરીએ છીએ. જો બાળકો ખાસ ધ્યાન રાખશું, સ્વાધ્યાય 8.1 છે એ ગણતા જશું એટલે આપણને બધું જ સમજાતું જશે. પહેલો પ્રશ્ન છે, નીચેનાનો ગુણોત્તર શોધો. નીચેનાનો ગુણોત્તર શોધો. પ્રશ્ન શું પૂછેલો છે? કે રૂપિયા 5નો 50 પૈસા સાથેનો ગુણોત્તર. રૂપિયા 5નો 50 પૈસા સાથેનો ગુણોત્તર. તો પહેલા તો આ બંને એકમોને સરખા કરવા પડે, આ રૂપિયા અને આ પૈસા. તો પૈસાને રૂપિયામાં ફેરવવા કરતા રૂપિયાને પૈસામાં ફેરવવા સરળ. એટલે કે રૂપિયા 5 બરાબર શું થાય? તો કે 5 × 100 પૈસા, એટલે કે 500 પૈસા. કેટલા પૈસા થાય? 500 પૈસા. હવે આપણે ગુણોત્તર મેળવીએ. હવે રૂપિયા 5 અને 50 પૈસા નો ગુણોત્તર બરાબર 50 પૈસા અને 5 રૂપિયા. 5 રૂપિયા એટલે 500 પૈસા. 500 છેદમાં 50. 500 છેદમાં 50, છેદ ઉડાડીએ તો આપણને છેદ આ રીતે મળે, 10 50 50. એટલે 10 અંશમાં કોણ આવ્યું? 10. છેદમાં કઈ ન હોય તો કેટલા મૂકવાના થાય બાળકો? 1. છેદમાં કઈ ન હોય તો કેટલા મૂકવાના? 1. હવે એવું જ સરળ છે, 15 કિલોગ્રામના 210 ગ્રામ. 15 કિલોગ્રામ, તો 15 કિલોગ્રામ એને આપણે કેમાં ફેરવશું બાળકો? તો કે ગ્રામમાં ફેરવશું. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો 15 કિલોગ્રામ બરાબર, તો કે સાહેબ 15000 ગ્રામ. કેટલા ગ્રામ? 15000 ગ્રામ. હવે એવી જ રીતે 15 કિલોગ્રામનો 15 કિલોગ્રામ અને 210 ગ્રામ નો ગુણોત્તર, બરાબર 15000 છેદમાં 210. તો આપણે છેદ ઉડાડીએ, 7 તેરી 21 અને 5 તેરી 15. હવે 500 ના છેદમાં આપણી પાસે શું આવ્યા? 7. એટલે આ ગુણોત્તર થયો 500 છેદમાં 7. અને ગુણોત્તર લખવાની વાત આવે ત્યારે તમારે આમ પણ લખી શકો, 500 જેમ 7 આવી રીતે પણ લખી શકો. હો બાળકો ખાસ ધ્યાન રાખજો, ગુણોત્તર શબ્દ આવે એટલે જેમની નિશાની, બે ટપકાની નિશાની આવે એને જેમ કહેવાય. શું કહેવાય? જેમ. હવે ત્યારબાદ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર સી અને 9 મીટરનો 27 સેન્ટીમીટર સાથેનો ગુણોત્તર. 9 મીટર, તો 9 મીટર
મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 9 મીટર બરાબર, તો કે સાહેબ 900 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર? 900 સેન્ટીમીટર. તો હવે 9 મીટર નો 47 સેમી સાથેનો ગુણોત્તર બરાબર 900 છેદમાં 27. તો 9 તેરી 27 એટલે અહીંયા 100 વધશે અને અહીંયા કોણ વધશે? 3. 100 છેદમાં 3. તો આને ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો આમ પણ લખી શકાય, 100 જેમ 3. 100 જેમ 3. ક્લિયર બાળકો? એક દાખલો તમે જાતે ગણવાનો છે, એક દાખલો તમારે જાતે ગણવાનો છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 તરફ આગળ વધીએ. હવે જુઓ, ખાસ ધ્યાન રાખજો, એક્ઝામ્પલ નંબર 2 છે એમાં રકમ જ મોટી છે, મૂંઝાવાનું તમારે 1% પણ નથી. શું કીધું છે જુઓ, રાજસ્થાનની વસ્તી કેટલી છે? તો કે 570 લાખ. અને ઉત્તર પ્રદેશની વસ્તી આપણને આપેલી છે, રાજસ્થાનની વસ્તી આપેલી છે 570 લાખ. અને ઉત્તર પ્રદેશની વસ્તી આપણને આપેલી છે એ કેટલી આપેલી છે? 1660 લાખ. રાજસ્થાનનું ક્ષેત્રફળ આપણને શું આપેલું છે? તો કે 3 લાખ કિલોમીટર પ્રતિ સ્ક્વેર. અને ઉત્તર પ્રદેશનું ક્ષેત્રફળ આપેલું છે 2 લાખ કિલોમીટર સ્ક્વેર. પ્રશ્ન આપણને શું પૂછેલો છે કે આ બંને રાજ્યોમાં પ્રતિ કિલોમીટર સ્ક્વેર કેટલી વ્યક્તિ હશે અને કયા રાજ્યમાં વસ્તી ઓછી હશે? તો આપણે પહેલો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. પહેલો જવાબ, બંને રાજ્યોમાં પ્રતિ કિલોમીટર સ્ક્વેર કેટલી વ્યક્તિ હશે? તો પહેલા આપણે જોઈએ રાજસ્થાન માટે. કેના માટે જોશું? રાજસ્થાન માટે. તો રાજસ્થાન માટે તમે જુઓ, રાજસ્થાનમાં ક્ષેત્રફળ કેટલું છે? તો કે 570 લાખ. અને જો ખાસ સોરી, રાજસ્થાનની વસ્તી કેટલી છે? 570 લાખ. અને તેનું ક્ષેત્રફળ છે 3 લાખ કિલોમીટર સ્ક્વેર. તો પ્રતિ કિલોમીટર સ્ક્વેર દીઠ વસ્તી, 1 કિલોમીટર દીઠ વસ્તી જોવી હોય તો કુલ વસ્તી કેટલી છે? તો કે 570 લાખ. અને કુલ વિસ્તાર કેટલો છે? તો કે 3 લાખ. એટલે ખાસ જુઓ, 570 લાખ વસ્તી છે અને 3 લાખ કિલોમીટર સ્ક્વેર એ શું છે? તો કે તેનું ક્ષેત્રફળ છે. તો આનો જવાબ શું થાય? તો કે 570 ભાગ્યા 3 કરશો તો તમને એનો જવાબ કેટલો મળશે? તો કે 190 લાખ પ્રતિ કિલોમીટર સ્ક્વેર. ખાસ ધ્યાન રાખજો, 1 કિલોમીટર સ્ક્વેરમાં વસ્તી કેટલી છે? તો કે 190 લાખ. હવે એ જ પરિસ્થિતિ આપણે બીજા માટે જોઈએ. રાજસ્થાન પછી કેનું આવ્યું? તો કે ઉત્તર પ્રદેશનું જોઈએ. કેનું જોઈએ? ઉત્તર પ્રદેશ. તો કે ઉત્તર પ્રદેશ માટે તો ઉત્તર પ્રદેશમાં પ્રતિ કિલોમીટર સ્ક્વેર, દીઠ વસ્તી બરાબર કેટલા છે? તો કે 1660 લાખ વસ્તી છે. 1660 લાખ વસ્તી છે. અને કેટલા ક્ષેત્રફળ કેટલું છે? તો કે 2 લાખ કિલોમીટર સ્ક્વેર. તો આનો ભાગાકાર કરો તો શું થશે? તો કે 840. કેટલું થશે? 830 લાખ પ્રતિ કિલોમીટર સ્ક્વેર. ફરીથી આપણે આને જોઈ લઈએ. જુઓ બાળકો, આ આંકડો આપણે સુધારી લઈએ. આ આંકડો થશે 830 લાખ 830 લાખ
પ્રતિ કિલોમીટર સ્ક્વેર, એટલે ઉત્તર પ્રદેશમાં 1 કિલોમીટર સ્ક્વેરમાં કેટલી વસ્તી વસે છે? તો કે 830 લાખ. જ્યારે રાજસ્થાનમાં 1 કિલોમીટર સ્ક્વેર દીઠ કેટલી વસ્તી વસે છે? તો કે 190 લાખ. આ થયો આપણો પહેલો પ્રશ્ન. હવે આપણો બીજો પ્રશ્ન, બીજો પ્રશ્ન શું પૂછેલું છે જુઓ, કયા રાજ્યમાં વસ્તી ઓછી છે? કયા રાજ્યમાં વસ્તી ઓછી છે? તો રાજસ્થાનમાં વસ્તી કેટલી છે? 570 લાખ. અને ઉત્તર પ્રદેશમાં વસ્તી કેટલી છે? 1660 લાખ. તો ખબર જ છે 570 લાખ એ 1660 લાખ કરતા, 1660 લાખ કરતા નાની રકમ છે. તેથી રાજસ્થાનમાં વસ્તી કેવી છે? તો કે ઓછી છે. રાજસ્થાનની વસ્તી કેવી છે? ઓછી છે. ક્લિયર બાળકો? હવે આપણે આગળ તરફ જઈએ. આપણે બીજો દાખલો, એક વયો ગયો તો ઉપર, એ બીજો દાખલો પહેલા આપણે જોઈ લઈએ પછી આગળ ચાલીએ. બીજો દાખલો શું કહે છે જુઓ, જો વયો ગયો પાછો બાળકો, ફરીથી આપણે એને પ્રયત્ન કરીએ લેવાનો. જો એક કમ્પ્યુટર લેબમાં 6 વિદ્યાર્થી દીઠ 3 કમ્પ્યુટર છે. 6 વિદ્યાર્થી દીઠ કેટલા કમ્પ્યુટર છે? 3. તો વિચારો, 3 કમ્પ્યુટરમાં 6 વિદ્યાર્થી બેસે, તો 2 વિદ્યાર્થી છે એ શું થાય? તો કે 1 કમ્પ્યુટરમાં બેસે. 2 વિદ્યાર્થી કેટલા કમ્પ્યુટરમાં બેસે? 1 કમ્પ્યુટરમાં 2 વિદ્યાર્થી બેસે. તો આપણને પ્રશ્ન પૂછેલો છે કે તો 24 વિદ્યાર્થીઓ માટે, 24 વિદ્યાર્થીઓ માટે કેટલા કમ્પ્યુટરની જરૂર પડે? કેટલા કમ્પ્યુટરની જરૂર પડે? તો એકદમ સરળ છે. આપણે શોધવાનું શું છે? કમ્પ્યુટરની સંખ્યા. શું શોધવાનું છે? કમ્પ્યુટરની સંખ્યા. તો અહીંયા આપણે આન્સરમાં સીધો જ લખશું કે 6 વિદ્યાર્થી દીઠ કમ્પ્યુટર કેટલા છે? બરાબર 3. તો તેથી 24 વિદ્યાર્થી દીઠ, આને ત્રિરાશી કહેવાય બાળકો. શું કહેવાય? ત્રિરાશી. 24 વિદ્યાર્થી દીઠ કમ્પ્યુટર બરાબર બરાબર. હવે શું થાય? તો આ 24 છે એ ઉપર જશે, 6 છે એ નીચે આવશે. એટલે 24 અને આ 24 નો આ 3 સાથે ગુણાકાર થશે. 24 × 3 = 6. એકદમ સરળ. જો આ બેને બદલાઈ રાખવાના, 24 ઉપર વયા જાય, 6 નીચે આવી જાય, 24 અને 3 નો ગુણાકાર કરવાનો, છેદમાં 6 મૂકવાના. 6 + 24 અને 4 × 3 = 12. 4 × 3 = 12. એટલે કેટલા કમ્પ્યુટરની જરૂર પડે? તો કે 24 વિદ્યાર્થી માટે. તેથી 24 વિદ્યાર્થી માટે 12 કમ્પ્યુટર જોઈએ. કેટલા કમ્પ્યુટર જોઈએ? 12 કમ્પ્યુટર જોઈએ. છે ને એકદમ સરળ દાખલાઓ પડતા? હાવ એકદમ સરળ છે, ઇઝી દાખલાઓ આપણે ભણી રહ્યા છીએ. હવે આપણે આગળ જોઈએ.